નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ. દેશવાસીઓને 3 ગિફ્ટ આપશે પીએમ મોદી. નાના મોટા વ્યવસાય કરતા લોકોને ભેટ આપશે પીએમ મોદી. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવા ડેના કર્યા વધામણા. અંબરલાલ પટેલની આગાહી. 40,000 લોકોના મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી પીએમ વિશ્વકર્મા યોજના. ગુજરાતમાં 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજો પણ બંધ. એક સર્ટિફિકેટથી થઈ જશે તમામ કામ. તો મિત્રો, આ તમામ સમાચારની વાત આજના વિડીયોમાં કરવાની છે. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. વાત કરીએ દેશવાસીઓને આપશે 3 ગિફ્ટ પીએમ મોદી. તો મિત્રો, તેના વિશે જોઈએ તો પીએમ મોદીના 73મા જન્મદિવસ પર ભાજપ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જ્યારે સાથે જ આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 3 ખાસ ભેટ પણ આપશે. જ્યારે પીએમ મોદીના જન્મદિવસની સાથે વિશ્વકર્મા જયંતિ પણ છે. આવી સ્થિતિમાં આજે સરકાર વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઈ રહી છે. જ્યારે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર આની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24માં કરવામાં આવી હતી. આ યોજનામાં સરકાર 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજના પરંપરાગત કામ સાથે સંકળાયેલા કારીગર અને કામગીરીઓના 30 લાખ પરિવારોને થશે મદદ. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોટા વ્યવસાય કરતા લોકોને ભેટ આપશે પીએમ મોદી. મિત્રો, તેના વિશે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વકર્મા જયંતિ પર પીએમ વિશ્વકર્મા નામની એક યોજના લોન્ચ કરાઈ છે. જેમાં 77મા સ્વાતંત્ર્ય દિવસમાં અવસર પર વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. તેઓ સુવર્ણ છુથાર વાળ કાપનાર વાણંદ ઓજારો હાથવડે કાપ કરનાર વર્ગને તમામને તાકાત આપવા જઈ રહ્યા છે. મિત્રો, આ માટે તેઓ વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજના શરૂ કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નવા નીરના વધામણા. મિત્રો, તેના વિશે જોઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન એવા નર્મદા ડેમ ચલોચલ ભરાયો છે. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ ખાતે પહોંચી નવા નીરના કર્યા વધામણા. જ્યારે મિત્રો, નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમની મુલાકાત પહોંચ્યા હતા. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમના નવા નીરમાં વધામણા કર્યા છે. જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા એચઓયુની આજુબાજુ બનાવેલ સરોવરમાંથી પાણી ફરી વળ્યું હતું. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, તેના વિશે જોઈએ તો અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અંબાલાલના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ વરસાદ વરસે છે. જ્યારે અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. મિત્રો, આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તેમના દ્વારા આગાહી કરાઈ છે અને ઉત્તર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો, 3 દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં અંતમાં જોરદાર વરસાદ રાજ્યમાં વરસી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સર્ટિફિકેટથી થઈ જશે તમામ કામ. મિત્રો, હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ, પાસપોર્ટ બનાવવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. જ્યારે તમે કોઈ શાળા કોલેજમાં એડમિશન લેવા જાઓ ત્યારે અથવા પાન કાર્ડ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો બનાવવા જાઓ માટે સરકારી ઓફિસમાં જાઓ છો ત્યારે તમારી પાસેથી ઘણા પ્રકારના દસ્તાવેજો પૂછવામાં આવે છે. આમાં તમારી જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર વગેરેનો સમાવેશ થાય છે. આના કારણે ઘણી વખત તમારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે દસ્તાવેજો તૈયાર કરવામાં ઘણો સમય પણ લાગે છે. જો કે હવે સમસ્યાઓનો ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક જ સમયમાં એક નવો કાયદો લાગુ કરવા જઈ રહ્યા છે. જે લગભગ તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે પુરાવા તરીકે માત્ર જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 40,000 લોકોના મોત. મિત્રો, તેના વિશે જોઈએ તો લીબડીયાના ડરના શહેરમાં 1 અઠવાડિયા સુધી વરસાદ વરસ્યો હતો. જેના લીધે વર્ષ જૂના 2 ડેમ તૂટી ગયા હતા. જ્યારે 1.8 કરોડ ટન પાણી ડરમાં જે શહેરમાં ફરી વળ્યું હતું. જ્યારે માહિતી મળતી અનુસાર 40,000થી લોકો વધુના મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. 1 ડેમ તૂટવાથી કેવી તાબાહી મચી છે. લીબિયાના ડરના શહેરને જોઈને જાણી શકાય છે કે ઘરોમાં પાણી કે કીચડ ભરાઈ ગયા છે. જ્યારે માટી અને મલબાથી જબ કાઢવામાં આવી રહ્યા છે. શહેરમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય છે. જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર 44,000 લોકોએ આ ડેમ તૂટવાને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે 25 લાખની આબાદીવાળા ડરના શહેરની હાલત અત્યારે ખૂબ જ ખરાબ જાણવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી પીએમ વિશ્વકર્મા યોજના. મિત્રો આવી છે જોઈએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો જન્મદિવસ એટલે કે 17 તારીખે તેમનો જન્મદિવસ હતો ત્યારે તેમણે દેશને આપી છે એક મોટી ભેટ જેનો સીધો ફાયદો જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને થશે. આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરીઓ અને કારીગરોને સહાય પૂરી પાડવામાં આવશે. જ્યારે પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલાઓનો સમાવેશ કરવામાં આવશે. આ લોકોનો સમાવેશ આ યોજના શરૂ થવાને દેશભરમાં લગભગ 30 લાખ વિશ્વકર્મા પરિવારોને ફાયદો થશે. આ યોજના દ્વારા પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોની સહાય પૂરી પાડવામાં આવશે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. મિત્રો તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જામી ગયો છે. જ્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. જ્યારે ગુજરાતમાં બે સિસ્ટમ સર્જાતા ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. પૂરેપૂરો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં સુધી મેઘરાજા રચાયેલા રહેવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે હવે મેઘરાજાની ધમેકાદાર એન્ટ્રી ખેડૂતોને ખુશખુશાલ થઈ ગયા છે. જ્યારે મિત્રો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોનો હાશકારો થયો છે. ત્યારે ગુજરાતના 3 દિવસથી ભારેથી વરસાદની અતિભારે આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શાળા કોલેજો બંધ. મિત્રો તેના વિશે જોઈએ તો નર્મદા નદી ગાંડી તોર બની છે ત્યારે કલેક્ટર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાવીય પર પાણી ફરી વળતા રાહતદારીઓ અટવાયા છે. જ્યારે ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીને પાણી જોવા મળી રહ્યું છે. મિત્રો આ તરફ હવે નર્મદા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. વાત જાણે એમ છે કે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લાની તમામ શાળાઓ કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મિત્રો આ સાથે નર્મદાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ હોય હાઈવે પણ પાણી ફરી વળતા રાહદારીઓ અટવાડતા હોવાનું સામે આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત. મિત્રો તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી વરસાદની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે મધ્યપ્રદેશમાં સર્જાયેલા રો પ્રેશરની સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો હવે ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડધામ કરતી ટ્રેનો ભારે વરસાદને કારણે રદ થઈ છે. જ્યારે કેટલીક ટ્રેનો આર્શિક રીતે બંધ કરાઈ છે. ત્યારે આવા વાતાવરણમાં બહારગામ જતા પહેલાં જાણી લેજો કે કઈ કઈ ટ્રેનો રદ થઈ છે. બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ. મળીએ નવા સમાચાર સાથે.